બંધ કરો, લોકશાહીની હત્યા બંધ કરો, બંધ કરો, લોકશાહીની હત્યા બંધ કરો, ચર્ચા કરો, પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરો, ચર્ચા કરો, લોકશાહીની હત્યા બંધ કરો. ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર 3 દિવસ માટે આજથી શરૂ થઈ રહ્યું છે અને જ્યારે શરૂ થયું એ પહેલાં જ વિપક્ષના નેતા અમિત ચાવડાએ જબરદસ્ત વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ કઈ બાબતને લઈને? તો ગુજરાતમાં ઘણી બધી દુર્ઘટનાઓ બની છે, ચાહે બળાત્કાર કાંડ હોય, TRP મોલ કાંડ હોય, કે પછી નકલી નેતાઓ પકડાય છે, નકલી ઓફિસ પકડાય છે, અને બધાના જ વિરોધમાં એમણે ત્યાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને એમણે વાત કરી હતી કે હાલમાં જે પણ ગુજરાતમાં પરિસ્થિતિ છે, કેટલે બધે અલગ અલગ કાંડ થઈ રહ્યા છે, ચાહે પેપર ફૂટ્યા હોય એની વાત હોય, કે પછી હરણી કાંડ જે થયો છે, મોરબી કાંડ થયો છે, એ બધાનો જ અવાજ જે છે એ વિધાનસભામાં લોકોનો અવાજ બનીને પહોંચવો જોઈએ. પણ આ વખતેનું જે વિધાનસભાનું સત્ર છે એમાં પ્રશ્નોત્તરી છે એ જ કાઢી નાખી છે અને ટૂંકા ગાળાના પ્રશ્નો જે પૂછવાની વાત કરવામાં આવી હતી અને એ પણ પ્રોપરલી થઈ રહ્યું નથી, અને એટલા માટે થઈને વિપક્ષના નેતા અમિત ચાવડા છે એ જબરજસ્ત વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ નોંધાવ્યા બાદ એમણે શું વાત કરી, કયા કયા મુદ્દે એમણે પ્રશ્નો પૂછ્યા, સાંભળ્યા વિડીયોમાં. વિધાનસભા એ લોકશાહીનું મંદિર છે. ગુજરાતની 7 કરોડની જનતા જે ટેક્સ ભરે છે, જે પ્રજાના ટેક્સના પરસેવાના પૈસાથી સરકારની તિજોરી ભરાય છે, એમાંથી રાજ્યના મુખ્યમંત્રીથી લઈને નીચેનો કર્મચારી સુધીનો પગાર ચૂકવાય છે, જે બજેટમાંથી વિકાસ માટે ફંડ ફળવાય છે, ચારે તરફ આજે ગુજરાતમાં પ્રજાના પરસેવાનો વેડફાટ થઈ રહ્યો છે. ભ્રષ્ટાચાર ભાજપના રાજમાં જાણે શિષ્ટાચાર બની ગયો હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ચારે તરફ અધિકારીઓનું રાજ ચાલે છે અને જે પ્રજા આ સરકારના ભ્રષ્ટાચાર, ગુનાહિત, બેદરકારીનો ભોગ બની રહી છે, એ રાજકોટનો અગ્નિકાંડનો બનાવ હોય, મોરબીની બ્રિજ દુર્ઘટના હોય, વડોદરાની હોળી દુર્ઘટના હોય, કે તક્ષશિલા કાંડ કે બીજા બનાવો હોય, એની ચર્ચા, એના પીડિતોનું દર્દ વિધાનસભામાં રજૂ થવું જરૂરી છે. ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચાર થતો હોય, ગેરવહીવટ હોય, તેની ચર્ચા થવી જરૂરી છે. કેવડિયામાં આદિવાસી યુવાનોની હત્યા થતી હોય, કે ગુજરાતમાં જ્યાં દૂધ નથી મળતું ત્યાં ઠેર ઠેર દારૂ મળી રહ્યો છે, ડ્રગ્સનો દિવસે ને દિવસે ગુજરાત તમામ રીતે હબ બની રહ્યું છે, એની ચર્ચા થવી જરૂરી છે. એ નકલી કચેરીઓ હોય, નકલી અધિકારીઓ હોય, નકલી હુકમો હોય, ભૂતિયા શિક્ષકો હોય, કે તમામ જે કૌભાંડો ચાલી રહ્યા છે, એ જમીન કૌભાંડો, એ મુલસાણાનું જમીન કૌભાંડ હોય, કચ્છની ગૌચરની જમીનના કૌભાંડ હોય, કે સુરતનું ડુમસનું જમીન કૌભાંડ હોય, આ જમીન કૌભાંડોમાં કોણ સંડોવાયેલા છે એની ચર્ચા થવી પણ જરૂરી છે. આવા પ્રજાના મોંઘવારી હોય, મંદી હોય, બેરોજગારી હોય, ભરતી પ્રક્રિયામાં જે કૌભાંડો ચાલે છે, જે પરીક્ષાના નામે યુવાનો સાથે મજાક છેતરપિંડી થઈ રહી છે, આ તમામ મુદ્દાઓની ચર્ચા કરવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રજાના અવાજને બુલંદ કરવા માટે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી, 116ની નોટિસો આપવામાં આવી હતી. એક તો ટૂંકી મુદતનું સત્ર બોલાવવાનું, વધારે ચર્ચા ના થાય, પ્રજાના પ્રશ્નો વિરોધ પક્ષ ઉઠાવી ના શકે એટલા માટે પ્રશ્નોત્તરી કાઢી નાખવામાં આવે. ટૂંકી મુદતના પ્રશ્નોમાં વિધાનસભામાં અમારી પાસે બધા જ પુરાવા છે, કે અગ્નિકાંડનો પ્રશ્ન હોય, આદિવાસી યુવાનોની હત્યાની વાત હોય, ડ્રગ્સની વાત હોય, ભૂતિયા કચેરીઓ કે ભૂતિયા શિક્ષકોની વાત હોય, આ બધા જ મુદ્દાને લઈ અને કોંગ્રેસના અમારા ધારાસભ્યશ્રીઓએ પ્રશ્નો પૂછ્યા. પણ મંત્રીશ્રીઓ છુપાવવા માંગે છે, એ સાયકલનો ભ્રષ્ટાચાર હોય કે જમીનનો ભ્રષ્ટાચાર હોય એની ચર્ચા ના થાય એવું ઈચ્છે છે, અને એટલા જ માટે કોંગ્રેસે પૂછેલા પ્રશ્નો કાઢી નાખવામાં આવ્યા છે. અમે રજૂઆતો પણ કરી, લડત પણ લડ્યા, પણ એમાં બહુમતીના જોરે જ્યારે સરકાર ચાલવા માંગતી હોય ત્યારે લોકશાહીના મંદિરમાં ગુજરાતની પ્રજા ના ટેક્સ ના પૈસાથી જયારે ખર્ચ થતો હોય તો પ્રજાના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ એવી અમારી માંગણી છે. સરકાર
અંદર ચર્ચા નહીં કરે તો આ બહાર પણ વિરોધ કરીએ છીએ અને અંદર પણ એનો વિરોધ કરીશું, ને ગુજરાતના પ્રજાનો અવાજને બુલંદ કરવાનો વિપક્ષ પૂરો પ્રયત્ન કરશે.